નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સના ડીજી લેક્ચરમાં સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરની અંદર નાગરિક સુધારા બિલ બે હજાર ઓગણીસ વિશે ચર્ચા કરવી છે નાગરિક સુધારા બિલ બે હજાર ઓગણીસ ઘણું બધું ચર્ચામાં રહી ગયું સાથે વિરોધ પ્રદર્શનો પણ દેશની અંદર એટલા થયા ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યની અંદર તો આપણે સમજી લઈએ કે આ બિલનો વિરોધ આટલો બધો શા માટે થાય છે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનની અંદર આ પ્રથમવાર સુધારો નથી કરતા બે હજાર ઓગણીસની અંદર જે સુધારો થઈ રહ્યો છે એ છઠ્ઠી વાર છે ઓગણીસો ને છ્યાસીમાં કર્યો ઓગણીસો બાણું બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર પંદર એટલે ટોટલ આડી અગાઉ પાંચ વખત તો થઈ ગયા છે તો બે હજાર ઓગણીસની અંદર એવી કયા પ્રકારની જોગવાઈઓ છે કે જેના કારણે આટલો બધો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ કે અત્યારે જે આ સુધારા બિલ મૂકવામાં આવ્યું છે તો ચોથી ડિસેમ્બરના દિવસે કેબિનેટની અંદર પહેલાં તો મંજૂરી લેવામાં આવી ત્યાર પછી નવ ડિસેમ્બરના દિવસે લોકસભાની અંદર પસાર કરાવવામાં આવ્યું અને આ બિલને મૂકતા પહેલાં કેટલાક રાજકીય પક્ષો ડિમાન્ડ કરેલી હતી બહુમતી મેળવવા માટેની તો આ બિલ એવું હતું કે જેમાં મુકતા પહેલાં બહુમતી લેવામાં આવી તો એ બહુમતી કયા પ્રકારની મળેલી હતી કદાચ સવાલ પરીક્ષા પૂછાઈ શકે કે ત્રાણું વિરુદ્ધ બ્યાસી મતોથી બહુમતી મળી અને લોકસભાની અંદર બિલને મૂકવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું અને ત્યાર પછી ચર્ચાના અંતે આ બિલને ત્રણસો અગિયાર વિરુદ્ધ એસી મતોથી પસાર કરવામાં આવ્યો અને ત્યાર પછી અગિયાર ડિસેમ્બરના દિવસે રાજ્યસભામાં મૂકવામાં આવ્યો હવે બિલની અંદર જે પ્રકારની જોગવાઈઓ છે એના વિશે પહેલાં આપણે વાત કરી દઈએ બિલની અંદર આ પ્રકારની જોગવાઈઓ છે કે ટોટલ ત્રણ દેશના નામ આપણે યાદ રાખીએ એક તો પાકિસ્તાન ત્યાર પછી બાંગ્લાદેશ અને ત્યાર પછી અફઘાનિસ્તાન આ ત્રણ દેશોમાંથી ત્યાંની ધર્મના આધારે લઘુમતીઓ ટોટલ છ જેમાં હિન્દુ ત્યાર પછી શીખ જૈન બૌદ્ધ પારસી અને ઈસાઈ આ ત્રણ ધર્મના આધારે જે લઘુમતીઓ ત્યાંની છે એ જો ભારતની અંદર વસવાટ કરતી હશે જેની પાસે લીગલ ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો એવા લોકોને નાગરિકતા સરળતાથી મળી શકશે અત્યાર સુધીના નોમ્સ કરતાં થોડા સરળ નોમ્સ કરવામાં આવ્યા આ પ્રકારની જોગવાઈ છે જેનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે તો મિત્રો ભારતીય બંધારણની અંદર ભાગ બેની ની અંદર અનુચ્છેદ પાંચથી લઈને અગિયાર સુધીમાં નાગરિકતા સંબંધી જોગવાઈઓ તો છે નાગરિક આપણે સામાન્ય રીતે કોને ગણતા હોઈએ તો કે એવા વ્યક્તિ કે જેને સરકાર તરફથી તમામ લાભો મળવા પાત્ર થતા હોય દાખલા તરીકે તમે હું બંને નાગરિકો છીએ તો આપણને ભારત સરકાર કે રાજ્ય સરકાર તરફથી તમામ લાભો મળે છે જેમ કે આપણે ચૂંટણીમાં ઉભા રહી શકીએ વોટ આપી શકીએ યોજનાનો લાભ મેળવી શકીએ દેશની અંદર કોઈ પણ જગ્યાએ હરીફરી શકીએ છીએ તો આ પ્રકારના લાભો એક નાગરિકને મળતા હોય છે તો અત્યારે શું જોગવાઈ કરી કે આ ત્રણ દેશમાંથી આવેલા આ ધર્મના લોકો ભારતમાં વસવાટ કરતા હશે તો એમને નાગરિકતા મળી શકશે હોવા જોઈએ હવે નાગરિકતા સંબંધિત બંધારણમાં જોગવાઈ કરી દીધી સાથે એવું પણ લખવામાં આવેલું કે સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવશે અને સંસદે કાયદો કયા વર્ષે બનાવ્યો હતો કે સાહેબ ઓગણીસો પંચાવન ની અંદર બનાવ્યો ઓગણીસો ને પંચાવનમાં લખવામાં આવ્યું કે પાંચ પ્રકારે કોઈપણ વ્યક્તિ ભારતની નાગરિકતા મેળવી શકે જેમાં જન્મ દ્વારા હોય વંશાનુક્રમ દ્વારા હોય નોંધણી દ્વારા પછી નેચરલાઇઝેશન એટલે દેશીયકરણ દ્વારા અને ભારત કોઈ પણ અન્ય પ્રદેશ જીતી લે છે તો એ પ્રદેશમાં વસતા લોકો ભારતના નાગરિકો કહેવાય જશે તો અત્યારે જે પ્રકાર છે એ દેશીયકરણ ચર્ચામાં છે કે આ લોકોને દેશીયકરણ દ્વારા નાગરિકતા મળી શકશે અંતર્ગત જોગવાઈ મિત્રો એવી છે કે છેલ્લા ચૌદ વર્ષમાંથી કોઈ પણ વ્યક્તિ અગિયાર વર્ષ સુધી ભારતમાં વસવાટ કરેલા હોય છેલ્લા ચૌદ વર્ષ બે હજાર ઓગણીસની ની સ્થિતિ તમે ગણી લો તો છેલ્લા ચૌદ વર્ષમાંથી અગિયાર વર્ષ જે તે વ્યક્તિએ ભારતમાં વસવાટ કરેલો હોય અને વધતા છેલ્લું એક વર્ષ એવું કે જેમાં એણે સતત વસવાટ કરેલો હોય એટલે કે આ એક વર્ષ દરમિયાન ભાઈબંધ કોઈ પણ વિદેશ યાત્રાએ ન ગયેલો હોવો જોઈએ ભારતની બહાર ન ગયેલો હોવો જોઈએ આપણે બધાને ખબર છે કે તેલંગાણાની અંદર એક એમએલએ છે રમેશ ચન્નામની કરીને તો એ વ્યક્તિની નાગરિકતા ગૃહ મંત્રાલયે કેન્સલ કરી નાખી શા માટે એમ તો કે એમણે જ્યારે નાગરિકતા માટે એપ્લાય કરેલું હતું તો એમાં એમણે કીધેલું કે હું છેલ્લા એક વર્ષથી ભારતમાં જ છું ત્યાર પછી ખબર પડી કે એમણે એક વિદેશ પ્રવાસ કરેલો હતો વચ્ચે તો તો એમણે બાબત છુપાવેલી હતી એની નાગરિકતા રદ થઈ ગઈ તો એટલા માટે છેલ્લા એક વર્ષ સુધી સતત એમણે વસવાટ કરેલો હોવો જોઈએ તો આ પ્રકારની જોગવાઈ અંતર્ગત આ લોકોને નાગરિકતા મળ્યા છે હવે જોગવાઈ શું કરી તો કે આ અગિયાર વર્ષની જગ્યાએ કામ કરો કે પાંચ વર્ષ કરી નાખીએ અને વત્તા એક વર્ષ સતત વસવાટ એટલે ટોટલ જે બાર વર્ષ થતા હતા એની જગ્યાએ હવે કેટલા થઈ ગયા છ વર્ષ થઈ ગયા તો આ પ્રકારે એમની જે નોમ્સ હતા એમને સહેજ રિલેક્સ કરી નાખ્યા અને સાથે એવું પણ કહેવા માગે છે આ સુધારા બિલ કે આ લોકો આ ધર્મના લોકો ત્રણ દેશોમાંથી આવેલા ભારતની અંદર વસવાટ કરતા હશે અને એ લોકોની પાસે લીગલ ડોક્યુમેન્ટ્સ નહીં હોય અને એમની ઉપર કોઈ કેસીસ ચાલતા હશે તો આ સુધારા બિલ જે સમયથી અમલમાં આવશે ત્યારથી એમના ઉપરના તમામ રદ થઈ જશે અત્યાર સુધી ભારતની અંદર કોઈ વ્યક્તિ ઇનલિગલ રીતે આવેલું હોય ઘુસણખોરી કરીને એમની પાસે લીગલ ડોક્યુમેન્ટ્સ ન હોય જેમ કે પાસપોર્ટ નથી અથવા કોઈ વ્યક્તિ પાસપોર્ટ સાથે આવેલો હોય અને એક્સપાયર્ડ થઈ ગયો હોય તો આવા સમયે જે તે વ્યક્તિ જો પકડાઈ જાય છે તો એમને કાં તો જેલમાં પૂરવામાં આવે અથવા તો એને જે તે દેશમાં પરત મોકલવામાં આવે તો આ પ્રકારની જોગવાઈ બે કાયદાઓની અંદર છે એક પાસપોર્ટ એક્ટ આવેલો ઓગણીસોને વીસમાં અને એક ફોરેનર્સ એક્ટ આવેલો ઓગણીસો ને તો એ કાયદાની અંદર એ પ્રકારની જોગવાઈઓ છે તો એની અંદર હવે ફેરફાર કરી નાખશે અને આ છ ધર્મના લોકોને રિલેક્સેશન આપવામાં આવશે અચ્છા હવે આ પ્રકારની જોગવાઈ જે રહેલી છે તો વિરોધ કઈ રીતે થાય છે આના માટે અથવા તો શા માટે થાય છે તો વિરોધ મિત્રો બે પ્રકારે થઈ રહ્યો છે એક તો આ છ ધર્મની અંદર મુસ્લિમ લોકો છે એને બહાર રખાયા છે એટલે કે મુસ્લિમને ઇન્ક્લુડ નથી કરાય એમ અને બીજો કોણ વિરોધ કરે છે તો કે સાહેબ ઉત્તર પૂર્વના રાજ્યો અત્યારે કરી રહ્યા છે તો બે પ્રકારે વિરોધ દેશની અંદર થાય છે કેટલાક રાજકીય પક્ષો એવું માને છે કે હાલની સરકાર દેશને જે સાંપ્રદાયિકતાનો એક સિદ્ધાંત છે એ હવે ખતમ થવા જઈ રહ્યો છે અથવા તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર ચૌદનો ભંગ થાય છે એમાં જે લખ્યું છે કે કાયદા સમક્ષ સમાનતા છે તો અહીંયા આગળ તમામ ધર્મના લોકો લીધા છે મુસલમાન લોકો લીધા નથી એટલે કાયદા સમક્ષ સમાનતાનો ભંગ થઈ રહ્યો છે અનુચ્છેદ નંબર પંદરનો ભંગ થાય છે કે ભાઈ સમાનતાનો અધિકાર અહીંયા આગળ જળવાતો નથી તો કેટલાક લોકો એવું માને છે કે લોકશાહી અત્યારે જળવાતી નથી કેટલાક લોકો માને છે કે ફંડામેન્ટલ જે કેટલાક કોન્સેપ્ટ છે બંધારણના એ કંઈક અત્યારે જોવા નથી મળતા વગેરે તો એ પ્રકારે એક વિરોધ કેટલાક રાજકીય પક્ષો કરે છે જ્યારે હાલની સરકારનું કહેવાનું એમ છે કે આ ત્રણ દેશો એવા છે કે જે ઇસ્લામિક સ્ટેટ છે અને ત્યાં આગળ ધર્મના નામે જ્યારે જ્યારે સંઘર્ષ થયેલો છે ત્યારે આ ધર્મના લોકોની સાથે અન્યાય થયો છે અને એમની ઉપર જે અત્યાચાર થયો એમના કારણે એ લોકો ભાગીને ભારતમાં આવેલા છે તો હવે એ લોકોને આશરો આપવો એ આપણી એક નૈતિક ફરજ છે અને એટલા માટે આ ધર્મના લોકોને ઇન્કલુડ કરાયેલા છે સાથે આ ઉત્તર પૂર્વના રાજ્યો શા માટે વિરોધ કરે છે તો કે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમાં અસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય મિઝોપુ મિઝોરમ મણિપુર ત્રિપુરા આ રાજ્યોનો સમાવેશ થાય છે જ્યાં આગળ આદિજાતિ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા વધારે છે આ લોકોનું કહેવાનું એમ છે કે જો આ બધા લોકો ને નાગરિકતા મળી જાય દેશના કોઈ પણ ભાગમાં વસવાટ કરી શકતા હોય તો પછી શું થશે તો કે ઉત્તર પૂર્વના રાજ્યોના લોકોની આર્થિક સામાજિક જે એક સિક્યુરિટી હશે એ જોખમાઈ જશે રાજકીય સિક્યુરિટી જોખમાઈ જશે ત્યાં આગળ આ બધા ધર્મના લોકો વસવાટ કરશે ધંધા રોજગાર કરશે એટલે ઉત્તર પૂર્વના જે લોકો હશે એના ધંધા રોજગાર છીનવાશે સરકારી નોકરીમાં ભાગ પડાવશે સરકારી યોજનાઓની અંદર ભાગ પડાવશે એમ એટલે આ રાજ્યોના લોકો અત્યારે ચિંતાની અંદર છે કે આ લોકોને નાગરિકતા આ રીતે ન મળવી જોઈએ સાથે આપણે વાત કરીએ કે ઉત્તર પૂર્વના રાજ્યો છે એમને કેટલીક સિક્યુરિટી આપવા માટે એક રેગ્યુલેશન આવેલું હતું અઢારસો ને અંદર તો અત્યારે જે આ બિલ મૂકવામાં આવ્યું છે એમાં લખવામાં આવ્યું છે કે આ તમામ રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડશે પરંતુ કોને લાગુ નહીં પડે બિલની જોગવાઈઓ તો કે એક તો ભારતીય બંધારણમાં છઠ્ઠા પરિશિષ્ટની અંદર જે આદિજાતિ વિસ્તારોનો સમાવેશ કરાયો છે એમને આ વિધેયક લાગુ નહીં પડે આદિજાતિ વિસ્તારો આપણને બધાને ખબર છે સાહેબ કે છઠ્ઠા પરિશિષ્ટની અંદર આસામ છે મેઘાલય છે મિઝોરમ છે અને ત્રિપુરા છે તો ચાર રાજ્યોની અંદર જે આદિજાતિ વિસ્તારો છે એમને આ બિલની જોગવાઈ લાગુ નહીં પડેનો મતલબ કે આ ધર્મના લોકો જે ત્રણ દેશમાંથી આવેલા છે એમ છઠ્ઠા પરિશિષ્ટના વિસ્તારોમાં રહી શકશે નહીં ત્યાં ત્યાંના લોકોને સિક્યુરિટી એમને ઉપરાંત કોને લાગુ નહીં પડે તો કે ઉપરાંત બેંગલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન અઢારસો ને હતું જેની અંદર કોનો કોન્સેપ્ટ છે તો કે ઇનર લાઈન પરમિટનો કોન્સેપ્ટ રહેલો છે મિત્રો તો આ સાહેબ કંઈક નવું લેવાય ઇનર લાઇન પરમિટ આનો મતલબ આપણે સમજીએ રેગ્યુલેશન ક્યારે ક્યારે આવેલું હતું અઢારસો ને તોતેર ની અંદર એટલે કે બ્રિટિશના સમયમાં સાહેબ હોવું જોઈએ તો કે હા બ્રિટિશના સમયની અંદર એવું જાહેર કરાયેલું હતું કે ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારો છે કેટલાક જિલ્લાઓ છે એને એ રીતે સિક્યોર કર્યા કે ભારતીય નાગરિક કોઈ પણ હોય તો પણ એ પરમિશન વગર ત્યાં જઈ શકે નહીં શા માટે તો કે ત્યાંના સ્થાનિક લોકોની આર્થિક સામાજિક રાજકીય ઓળખ એમને જળવાઈ રહે એટલા માટે પરંતુ બ્રિટિશરોનો એ સમય ઉદ્દેશ એવો હતો કે એટલા વિસ્તારોની અંદર માત્ર ને માત્ર બ્રિટિશર જ વ્યાપાર કરી શકે ભારતીય અન્ય કોઈ પણ વ્યક્તિ વ્યાપાર ન કરી શકે એમનો પ્રાઇમરી ઉદ્દેશ હતો અને ત્યાર પછી દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સંસદની અંદર કેટલાક ફેરફાર થયા અને એમાં કહેવામાં આવ્યું કે ઇનર લાઇન પરમિટ ધરાવતા જેટલા વિસ્તારો હોય ત્યાં ભારતીય વ્યક્તિ પાસ કઢાવ્યા વગર એન્ટ્રી પાસ વગર નહીં જઈ શકે ત્યાં રોકાણ નહીં કરી શકે એટલે ત્યાંના લોકોની સુરક્ષા એમને રહેશે તો ઇનર લાઈન પરમિટનો કોન્સેપ્ટ જે રહેલો છે એ અત્યારે ભારત દેશના ત્રણ રાજ્યોમાં છે એક તો અરુણાચલ પ્રદેશની અંદર છે એક નાગાલેન્ડમાં છે અને એક મિઝોરમમાં છે એટલે કે ત્રણ રાજ્યોની અંદર જે વિસ્તારો નોંધાયેલા છે લિસ્ટ બનાવેલું છે ત્યાં આગળ ભારતીય વ્યક્તિ પણ પરમિશન વગર ન જઈ શકે તો આની અંદર ઇનર લાઈન પરમિટની અંદર આ નાગરિકતા સુધારા બિલની જોગવાઈ લાગુ થશે નહીં હવે વિરોધ તો શેનો છે આ વિસ્તારનો સિક્યોર તો 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 કર્યા છે છે વિરોધ શા માટે કે સાહેબ બાંગ્લાદેશમાંથી ઘણા બધા બાંગ્લા લોકો જે ઘૂસણખોરી કરીને આવ્યા એ ભાગ ક્યાં વસે છે તો કે આસામની અંદર વસે છે મેઘાલયમાં વસે છે ત્રિપુરામાં વસે છે તો આ ત્રણ રાજ્યો તો ઇનર લાઇન પરમિટમાં છે નહીં આસામ તો આપણને ખ્યાલ છે કે આ મુદ્દે થોડું સળગતું છે છેલ્લે જે એનસીઆર કર્યું નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન તો એ આસામની અંદર થયું અને ત્યાં પણ આંદોલન વર્ષોથી શરૂ છે ઓગણીસો ઓગણ ઓગણીસો પંચ્યાસી સુધી સતત સ્ટુડન્ટ્સ આંદોલન આ પ્રકારે શરૂ રહ્યા છે તો આસામ સમાવિષ્ટ નથી મેઘાલય ત્રિપુરાના લોકો ડિમાન્ડ કરે છે કે ભાઈ લાઇન પરમિટની અંદર અમને સમાવિષ્ટ કરો કે જેથી કરીને કોઈ પણ ભારતીય વ્યક્તિ પણ અહીંયા રહી ન શકે લાંબા સમય સુધી તો અત્યારે આ બે પ્રકારે દેશની અંદર વિરોધ ચાલી રહ્યા છે એક મુસલમાન ધર્મના લોકોને નથી રાખે એટલે અને ઉત્તર પૂર્વના રાજ્યો વિરોધ કરે છે અને એમાં આસામની અંદર તો સામાન્ય જે જનજીવન છે ઠપ થઈ ગયું છે ત્યાં આગળ એવું ડિક્લેર કર્યું છે કે ત્યાં પેટ્રોલિયમ પ્રોડક્ટ જે પ્રોડ્યુસ થાય છે કોલસો વગેરે એને આસામની બહાર નહીં મોકલવામાં આવે ને વગેરે તો એ પ્રકારે દેશની અંદર અત્યારે વિરોધ ચાલી રહ્યો છે આગળ જોવાનું આપણે રહ્યા છે કે રાજ્યસભામાંથી પસાર થાય છે અથવા તો દેશની અંદર આગળ માહોલ શું બને છે પણ આપણે જે ચર્ચા કરી એ નાગરિકતા સુધારા બિલની જોગવાઈઓ અને નાગરિકતા સંબંધી અન્ય બાબતો જોઈ છે વધુ લેક્ચર્સ માટે ડીજી ચેનલની સાથે જોડાયેલા રહીએમ થેન્ક યુ વેરી મચ